હળિયાળા ગામે રહેતા અને પૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશના મંત્રી બક્ષી પંતના ભરતભાઈ ડી પરમાર દ્વારા ચાલુ વર્ષે ચોમાસું સારું ગયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવાની માંગ કરી છે। વરસાદથી સમગ્ર પાકનું નુકસાન થયું છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હળિયાળા ગામે રહેતા અને પૂર્વ ગુજરાત ભાજપા પ્રદેશ મંત્રી બક્ષી પંચના શ્રી ભરતભાઈ ડી પરમાર દ્વારા ચાલુ વર્ષે ચોમાસું શરૂ થયેલ છે, પણ ભારેથી અતિભારે વરસાદ થવાથી ખેતીના પાકને ભારે નુકસાન આવી પડી છે। ત્યારે અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાનીનું સર્વે કરવા બાબત હળિયાળા ગામે ચાલુ વરસાદની સિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જેથી ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। તેમાં જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરીને પોતાના મોલને જીવતદાન મળી રહે તે માટેના આ અથાક પ્રયત્ન કરે છે, પણ વરસાદથી સમગ્ર પાકનું નુકસાન થયું છે। તે માટે હળિયાણા ગામના આગેવાનને પોતાના ખેતરમાં થયેલા નુકસાન બાબતે લેખિતમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નુકસાનનો સર્વે કરવા માટે રજૂઆત કરી છે અને સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત એવી છે કે હળિયાણા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની નુકસાન થયેલ નથી, તો શું ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલા વાવેતરમાં મોટી સંખ્યામાં નુકસાની થયેલ છે તેની જવાબદારી કોની છે અને કાયદેસરનું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ જો સર્વે કરવામાં આવે તો એને સર્વેમાં નુકસાન થયેલ જણાય તો ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરી છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે અને નકલ રવાના પણ જોડિયાશ્રી તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।